જામનગરના કાલાવડમાં વીએચપીના અધ્યક્ષ ઉપર થયેલા હુમલાને લઈને મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાયો હતો. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ રમેશભાઈ દોગા અને તેના ભાઈ પર વાહન અથડાવવા બાબતે બોલાચાલી કરી ₹20,000ની માંગણી ઉપરાંત વિધર્મીઓ દ્વારા ₹3,000ની લૂંટ કરી રસ્તે આંતરી માર મારવાનો ઘેરા પડ્યા છે. વીએચપીના પ્રમુખ રમેશભાઈ દોગા અને હસમુખભાઈ પર શહેરમાં સિનેમા રોડ પર બેંક ઓફ બરોડા પાસે હિચકારી ભર્યો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને ભાઈઓને ગંભીર ઈજા થતાં જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને તેના ભાઈ પર થયેલા હુમલાને ખૂબ મોટા પડકાર પડ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શહેરમાં આવેલ લીમડા ચોક ખાતેથી હિન્દુ પરિષદની આગેવાનીમાં સ્થાનિક હિન્દુ સંગઠનોએ મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી. આ રેલી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેન જોડાયા. આરએસએસના વરિષ્ઠ આગેવાન ભાનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અને ઘટનાને સખત શબ્દોમાં વખોડી. હિન્દુ સમાજના આગેવાનો કોઈ મામલતદાર તન્વી ત્રિવેદીને મુખ્યમંત્રીને સંબોધાયેલું આવેદનપત્ર સુપ્રત કરી આરોપીઓને ઝડપી કાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવી અને વિધર્મીઓના ત્રાસથી મુક્તિ અપાવવા રજૂઆત કરવામાં આવી છે. જો પોલીસ દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ જિલ્લાના વીએચપી અધ્યક્ષ દ્વારા હુંકાર કરવામાં આવ્યો. હર્ષલ ખંડેરિયા, ZS TV, જામનગર. વિક્રમ સંવંત 2081ના આ નવા વર્ષની આપ સર્વને મારા જય શ્રી રામ. નવું વર્ષ આપ સર્વને, આપના પરિવારને, આપણા મિત્રોજનોને આપના વ્યવસાયની અંદર ખૂબ સારું પ્રગતિ કરો, નિરોગી રહો, તંદુરસ્તી રહો. દિવાળીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર છે, દીપ અને જ્યોતનો તહેવાર છે. ભગવાન શંકર આપ સર્વને એવા રંગભરી જિંદગી આપે, જીવનમાં હંમેશ રંગ ભર્યા રહે. દીપના જ્યોતના જેમ આપનો વ્યવસાય અને પરિવારની અંદર જ્યોત બની રહે એવી ભગવાનને મારી પ્રાર્થના છે. નવું વર્ષ માટે આપ સર્વને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. હેપી ન્યુ યર, હેપી દિવાળી. નમસ્તે. ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા દ્વારા આવનાર નવા વર્ષ તેમજ દીપાવલી પ્રસંગે આપ સૌ ગ્રાહક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું નૂતન વર્ષ ખૂબ જ સુખ સમૃદ્ધિવાળું, આનંદિત અને તંદુરસ્તી બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના, તેમજ નવા વર્ષ તેમજ દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બજારની ખરીદીમાં આપણે સૌ ખૂબ જ કાળજી રાખીએ, ખરીદીનું બિલ લઈએ, તેમજ જ્યાં પણ છેતરામણી જેવું લાગતું હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. નમસ્તે.